गुड मॉर्निंग ऑल ऑफ यू। गुरुवार तारीख 20-8-2020 शिशु ए आत्म विषय छे आपणो अंग्रेजी। अंग्रेजी में आपणे ए थी डी सीखी गया छे, आजे आपणे ई सीखीशुं। ई फॉर एलिफंट। एलिफंट एटले हाथी। हाथी बधा बाळकोए जोयो ज छे। आजे आपणे पहेला ई सीखीशुं। ई घूटवानो छे। ई फॉर आई। आई एटले आँख। आपणा शरीरना અંગોમાં આ ચિત્ર હોય છે, દરેક જણ ઓળખે જ છે। ઈ ફોર આઈ। આઈ એટલે આંખ। ઈ ફોર એગ। એગ એટલે ઈંડું। ઈ ફોર એગ। એગ એટલે ઈંડું। હવે આપણે ઈ લખતા શીખીશું। બધાને ઊભી લીટી કરતા આવડે જ છે, આ રીતે ઊભી લીટી કરવાની છે। પછી એક આડી લીટી, વચ્ચે બીજી આડી લીટી ને છેલ્લે બીજી એક આડી લીટી, બની ગયો ઈ। ઈ ફોર આઈ। આઈ એટલે આંખ। આ પ્રમાણે બાળકનો હાથ પકડી ઘૂંટાવાનું છે અને બોલવાનું। ઈ ફોર એલિફન્ટ। એલિફન્ટ એટલે હાથી। ઈ ફોર એલિફન્ટ। એલિફન્ટ એટલે હાથી। હું આ પ્રમાણે ઘૂંટું છું, બાળકને જે પ્રમાણે સરળતા પડે એ પ્રમાણે કરાવું છું। પહેલાં ઊભી લીટી કરતા ફાવે તો ઊભી લીટી, પછી આ છેડા પર આડી લીટી, વચ્ચે એક આડી લીટી અને પાછી છેડા પર આડી લીટી। આ પ્રમાણે ઈ ઘૂંટવાનો છે। ત્યારબાદ બીજા પેજ પર આપણે ઈ લખીશું। ઈ લખતી વખતે ધ્યાન રાખવું કે આપણે ત્રણ લીટીમાં જ લખવાનું છે। ઉપરની લાલ લીટીથી શરૂ કરી આ બીજી અને આ ત્રીજી, આ વાતનું ખાસ ધ્યાન રાખવું જેથી બાળક સ્વચ્છતાપૂર્વક લખે અને બોલીને લખવાનું છે। ઈ ફોર એલિફન્ટ। એલિફન્ટ એટલે હાથી। ઈ ફોર એલિફન્ટ। એલિફન્ટ એટલે હાથી। આ પ્રમાણે આપણે આખું પેજ ઈ ફોર એગ એટલે ઈંડું, ઈ ફોર એલિફન્ટ એટલે હાથી, ઈ ફોર આઈ એટલે આંખ, આ પ્રમાણે એક પેજ આખું લખવાનું છે। ઈ જેવો જ બીજો આલ્ફાબેટ છે એફ। સેમ જ લખવાનું છે, ખાલી એક જ લીટી આપણે કરવાની નથી, એટલે આજે આપણે એફ પણ શીખી ગઈશું। એફ ફોર ફેન। ફેન એટલે પંખો। એફ ફોર ફીસ। ફીસ એટલે માછલી। એફ ફોર ફેન। ફેન એટલે પંખો। આમાં પણ આપણે આ પ્રમાણે ઘૂંટવાનું છે। એફ ફોર ફીસ। ફીસ એટલે માછલી। એફ ફોર ફીસ. ફીસ એટલે માછલી. બીજા પેજ પર એફ લખીશું આપણે ઘૂંટ્યા બાદ આ પ્રમાણે ત્રણ લીટીમાં। એફ ફોર ફીસ. ફીસ એટલે માછલી. એફ ફોર ફીસ. ફીસ એટલે માછલી. એફ ફોર ફીસ. ફીસ એટલે. આ પ્રમાણે આપણે એફ ફોર ફીસનું એક પેજ નોટમાં લખવાનું છે, બાળકને હાથ પકડી શીખવાડવું અને બતાવવું કે ત્રણ લીટીમાં જ લખવું। હવે એચ ડબલ્યુમાં આપણે એ થી એફ લખવાનું છે, બોલતા જવું અને લખવાનું। એ ફોર એપલ. બી ફોર બોલ. સી ફોર કેટ. ડી ફોર ડોલ. ઈ ફોર એલિફન્ટ. એફ ફોર ફીસ. આ પ્રમાણે તમારે એક પેજ આખું એ થી એફનું લખાવવાનું છે। આ પ્રમાણે તમારે એ થી એફનું પેજ આખું નોટમાં લેસન કરાવવું। હવે આપણે ચોપડીમાં એ અને એફ શીખી ઈ અને એફ શીખીશું।